આ તરફ પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે રાજસ્થાનમાં અજમેરમાં ભારે વરસાદથી હાઇવે પર કાર ડૂબી જાય તેટલું પાણી ભરાયું છે અનેક વિસ્તાર જળમગ્ન થઈ ગયા રસ્તા પર ઘરો અને દુકાનોમાં પાણી ભરાવાથી જનજીવન પ્રભાવિત થયું છે ભારે વરસાદથી અજમેરનું ઐતિહાસિક અનાસાગર તળાવ અને સાગર ઓવરફ્લો થઈ ગયા છે અનસાગર તળાવના દરવાજા ખોલવાના કારણે શહેરમાં પાણીનો નિકાલ નહીવર્ત બન્યો છે જેથી અનેક વિસ્તારો જળબંબાકારમાં ફેરવાઈ ગયા છે પાટણ જિલ્લામાં છેલ્લા પંદર દિવસમાં પડેલ અવિરત વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા છે વઢિયાર પંથકના સમી તાલુકાના ખેતરોમાં હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા ખેડૂતોનો તમામ પાક પાણીમાં નિષ્ફળ ગયો છે સમી તાલુકામાં અત્યાર સુધી સિઝનનો એકવીસ ઇંચ વરસાદ થયો છે ખેડૂતોએ ઘણી આશાઓ સાથે ઓગણપચાસ હજાર એકસો પચાસ હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું ચોમાસું વાવેતર કર્યું પરંતુ વરસાદી કહેરના કારણે તમામ પાક પાણીમાં ડૂબી ગયા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે સહાયની ગુહાર લગાવી રહ્યા છે કપાસનું વાવેતર કરેલું હતું એરણદારનું વાવેતર કરેલું હતું મગફળીનું વાવેતર કરેલું હતું અડદનું કરેલું હતું તુવેરનું કરેલું હતું બાજરી પણ વાવેલી હતી જુવાર પશુ માટે વાવેલી હતી તો આ બધો પાક સદંતર નિષ્ફળ ગયેલ છે ઘરમાં કાંઈ પહોંચ્યું રહ્યું નથી બીજું વારમાં ખાતર પાણીમાં બધા પૈસા અમે કાઢી નાખ્યા છે હવે અમારા કાંઈ કાંઈ રહ્યું નહીં ખેડૂતો ગુહાર કરી રહ્યા છે કે સરકાર સર્વે કરીને સહાય આપો દ્રશ્યો બતાવીશ ખેડૂતો માત્ર સહાયની માંગ કરી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે તેનું મુખ્ય કારણ છે દ્રશ્યો હું તમને બતાવીશ કે જે જગ્યાએ સ્થળ છે ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું છે એટલે કે કોઈ નદી નાળાના દ્રશ્યો નથી પરંતુ ખેડૂતોના ખેતરનો એટલે કે જે જીવનપુંજી એમની કહેવાય છે તેના દ્રશ્યો છે તેમાં ઘણી આશાઓ સાથે ચોમાસું વાવેતરમાં કઠોળ કાસચારો સહિત વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું પરંતુ પાટણ જિલ્લામાં છેલ્લા પંદર દિવસ જે અવિરત વરસાદ આવ્યો છે તેના કારણે ખેતરો જળમગ્ન બન્યા છે અને ખેડૂતોની જે મહેનત હતી તે પાણીમાં ગરકાવ થઈ જવા પામી છે ન માત્ર ખેતરોમાં જ પાણી ભર્યું છે પરંતુ ખેતરે આવવાના માટેના જે કાચા માર્ગો છે છે તેમાં પણ પાણીઓ ભર્યું રહેવાના કારણે ખેડૂતો ખેતરે પણ આવી શકતા નથી એટલે ચોક્કસ કહીએ કે ખેડૂતોએ જે આશાઓ સાથે જે પાકોને વાવેતર કર્યું હતું તે પાકો તમામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે પરંતુ સાથે સાથે પાક નુકસાની તો ખેડૂતોને થવા પામી છે પરંતુ અવિરત વરસાદ અને પાણીનો ધોધ વહેવાને કારણે જે જમીન ધોવાણ પણ થઈ ગયું છે એટલે કે ખેડૂતો કહી રહ્યા છે કે એના માત્ર પાક નુકસાનીનો સર્વે પરંતુ તંત્ર દ્વારા તાત્કાલિક ધોણે પાણી જ્યારે ઓસરે ત્યારે પાક નુકસાનીનો તો સર્વે કરે પરંતુ જે જગ્યાએ જમીન ધોવાણ થઈ છે તેનું પણ સર્વે કરે

તો સમી તાલુકામાં ઓગણપચાસ હજાર હેક્ટરમાં દિવેલા કપાસ અડદ મગફળી ઘાસચારો સહિત કઠોળના વિવિધ પાકોનું વાવેતર કરાયું છે ખેડૂતોને ઘણી આશા સાથે મોઘા ભાવના બિયારણ ખાતર નાખીને પાકનું વાવેતર કર્યું પરંતુ આકાશી આફતને કારણે પાક નુકસાની થતાં ખેડૂતોના તમામ ખર્ચ એડી જવા પામ્યા છે ખેડૂતોએ સરકાર પાસે પાક નુકસાનીમાં સહાય સાથે જમીન ધોવાણનો પણ સર્વે કરીને સહાયની માંગ કરી પાટણ જિલ્લામાં પડેલા અવિરત વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે ત્યારે ગ્રાઉન્ડ જીરો રૂપટ ઉપર ન્યૂઝ એટીનની ટીમ પહોંચવા જઈ છે ત્યારે દ્રશ્યો બતાવીશ કે આ વિસ્તાર છે વઢિયાર પંથકનો સમી તાલુકાના ગામના વિસ્તાર છે જ્યાં જે જગ્યાએ સ્થળ છે તે જગ્યાએ પાણી જોવા મળ્યું છે એટલે કે જળ ત્યાં પ્રવાહી જોવા મળી છે એટલે ચોક્કસ કહીએ કે આ પાણીની અંદર ખેડૂતોની તમામ મહેનત તેમજ જીવનપુંજી ક્યાંક પાણીમાં ગરકાવ થઈ ગઈ છે ખેડૂતોએ જે મહા મહેનતે જે પાકોનો ઉછેર કર્યો હતો પરંતુ પાછળથી અવિરત વરસાદ જે આવ્યો હતો તેના કારણે ખેડૂતોની તમામ મહેનત પાણીમાં ગરકાવ થઈ ગઈ છે હજુ તો ચોમાસાના ઘણા દિવસો બાકી છે પરંતુ અત્યારથી જ પાટણ જિલ્લામાં સો ટકા વરસાદથી જ જે તળાવો છે તે ક્યાંક સંબંધની જે માફક ભર્યા છે એટલે ખેડૂતોએ ચોમાસુ પાકમાં જે ઘાસચારો સહિત જે કઠોળનો વાવેતર કરે છે તે તમામ પાક હવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ખેડૂતોને હવે ક્યારે પાણી ઓસરશે અને આગળનું વાવેતર ક્યારે કરશે તે જ આશામાં ખેડૂતો હવે જીવી રહ્યા છે ચોક્કસ કહીએ કે જે રીતે ટ્રેક્ટર ઉપર સવારી કરીને ખેતરો સુધી જવું પડશે ના માત્ર ખેતરોમાં પાણી ભર્યું છે પરંતુ ખેતરે જવાના કાચા માર્ગમાં પણ ક્યાંક ઢીંચામાં પાણી ભરાવાના કારણે ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં વેઠી રહ્યા છે ખેતરે જવું હોય તો પણ ખેડૂતો હાલની સ્થિતિએ જઈ શકતા નથી મોગા મૂલા પાકો પાણીમાં છે બીજી બાજુ ખેડૂતો ઘરમાં પુરાઈને ક્યાંક ચિંતામાં વ્યક્ત કરી રહ્યા છે પાક બચશે તો કઈ રીતે બચશે એટલે ચોક્કસ કહીએ કે હાલ તો પાટણ જિલ્લાના જે વઠિયાર પંથક છે તે ખેડૂતોની સ્થિતિ દયનીય સ્થિતિમાં મુકાઈ જવા પામી છે અશરફ ખાન ન્યૂઝ એટીન પાટણ હજારો રૂપિયાનો ખર્ચ પેટે પાટા બાંધી રાત દિવસ મહેનત છતાં જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે મેઘરાજાએ ક્યાંય મહેર કરી છે તો ક્યાંક કાળો કહેર છે અરવલ્લીના મોડાસામાં ઉમેદપુર ગામમાં વિરામ બાદ પણ ખેતરોમાં પાણી નથી ખેડૂતોના ઉભા પાક પર પાણી ફરી વળતા પાક નષ્ટ થઈ ગયો ત્યારે ખેડૂતો એવો આરોપ લગાવી રહ્યા છે કે નવીન રેલવે લાઇનનું કામ શરૂ છે પરંતુ પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે રેલવેનું પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાયા છે બીજી તરફ મહેશો નદીની માઇનો

મફળીનું વાવેતર હાવ નિષ્ફળ નિષ્ફળ ગયું અને ત્રણ વીઘાની અંદર મારે એક રૂપિયાનું પણ મળે એવું નથી સિંચાઈ વિભાગવાળાએ કેનાલની સફાઈ ના કરી જેથી કેનાલનું પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયું અને અત્યારે મફળીનો પાક પાંચ વીઘામાં નિષ્ફળ ગયેલ છે અને ઓછામાં પૂરું રેલવે નીકળતો રેલવેવાળાઓએ પણ કોઈ પાણીનો નિકાલ કરવાની દરખાસ્ત નિકાલ કરવાની કોઈ યોજના ના બનાવી જેથી અત્યારે રેલવેના પારા સુધી પાણી અટકી અને અમારા ખેતરોમાં પંચ વિગામમાં નિષ્ફળ ગયેલ પાક થઈ એક મહત્વપૂર્ણ ખબર અરવલ્લીથી આવી રહી છે અરવલ્લી જિલ્લાના બાયડના આકોડિયાનો એક યુવક ડૂબી ગયો છે પશુ ચરાવવા ગયેલ યુવાન વાત્રક નદીમાં ડૂબ્યો હોવાના અહેવાલ છે પ્રહલાદસિંહ નામનો યુવકની શોધખોળ ચાલી રહી છે યુવકની ચોવીસ કલાકથી શોધખોળ ચાલી રહી છે એનડીઆરએફ અને મોડાસા પાલિકા ફાયર વિભાગની પણ મદદ લેવાઈ તલાટી પોલીસ સહિત તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું છે જોકે હજુ સુધી કોઈ ભાડ મળી નથી ચોવીસ કલાકથી આ યુવકની શોધખોળ ચાલી રહી છે વાત્રક નદીમાં આ યુવક ડૂબી ગયો હતો આકોડિયાનો આ યુવક છે જે ની શોધખોળ હાલ ચાલી રહી છે તસવીરોમાં જોઈ શકાય છે આ યુવક પશુ ચરાવવા માટે ગયો હતો અને વાત્રક નદીમાં તે ડૂબી ગયો હજુ સુધી તેની કોઈ ભાડ મળી નથી ડીઆરએફ અને પાલિકાની ફાયર વિભાગની ટીમ છે એ મદદ માટે આવી પહોંચી છે હાલ શોધખોળ ચાલી રહી છે કેડા જિલ્લાના કટલાલમાં જૂથ અથડામણ બાદ શાંતિનો માહોલ જોવા મળ્યો સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો જિલ્લા પોલીસને કઠલાલમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ કઠલાલમાં પોલીસ બંદોબસ્તમાં ગોઠવાઈ ગયા છે ત્યારે કટલાલમાં પોલીસ સ્ટેશન પાસે જ જૂથ અથડામણનો બનાવ બન્યો હતો વાહન ધીમું ચલાવવાની બાબતે બવાલ થઈ ગઈ બાદમાં મારામારી કરી અસામાજિક તત્વોએ હાઇવે પર એક બાઇક પણ સળગાવ્યું હતું